नानकड़ी छोकरी थी भागी गयो मेघाणी थी सिंहण ने ठबको आपे तारो धणी आवड़ी छोकरी थी भागी गयो पण एणे ई कीधुं तो के ई नानकड़ी तमने लागे पण आ हिंदुस्तान नी दीकरी छे आज पण हुं कहुं छुं डायरा मां आ देश नी दीकरी आज पण आवळी आंच नाखेली होय मर्यादा ना लंगर भरी गया होय अने ई हाली जाती होय तो हुरुज ने अवळू जोई जावुं पड़े काना हामो न जवाय आ हिंदुस्तान नी दीकरी छे एवाय सौराष्ट्र नी गुजरात नी दीकरी छे संस्कृति छे न जवाय पण जे मारे माना कड़ा में बात करनी है कारण के अपनी आयु ने ईज गमे भगवान ने ईज गमे वेवली बात गमे नहीं अपने तो आ साव सुवाड़ो नहीं आ रहे जो आ भारत एक आयर देव एक हाथ में माला हो अने एक हाथ में तरवार हो ईज भक्ति करी हगे ईज संत थाय जलाराम जेवा के जेम भाई यादी करावी एम साईं बाबा जेवा के बजरंगदास बापा जेवा ई संतो सूरी रोय तो था एक हाथ में तलवार अने एक हाथ में माला हो ई जगत में काई करी हगे बाकी माई कांगला ना कोई दी मंदिर नो थाय एने कोई दी दुनिया याद नो करे इनी कोई दी वातु नो अने एवी अमारी आई पीछड़ खोया नी पीछड़ नाम ले जगदंबाना मूर्ति नी हामा पीछड़ नी मूर्ति हामा उभा रही अने ए मां पीछड़ एटलू बोल बोली न यामा वाइब्रेशन नो आवे तो चार नी जोगवाया कहेवाय आ ई भगवती छे ભાઈ યાદી કરે પણ એમાં છે હું સાહિત્યકાર છું અને આ ભજન છે એટલે આપણે ગાયક આવશે ત્યારે તમારી વિનંતી અમે કરું છું એમને લઈ લે સાંઈ બાબાને ભજનની બહુ સારી ફરમાય છે આગળ આપણે એમને કહેવું એટલે આવી જશે સાહિત્યની ભાષામાં હું એમને યાદ કરતો રહીશ આપનો કારણ કે એ તો એક એને એને સેતુ બાંધ્યો છે મને ગમે છે સાંઈ બાબા છે એમણે એક સેતુ બાંધ્યો આપણે જમીલ સાફીર જુનાગઢ એમણે પણ હિન્દુ મુસલમાનની વચ્ચેનો એવો સેતુ બાંધી દીધો છે કે બધાને જ્યાં જવું હોય માટે અને પોતાના ધર્મો સાચવી અને બેને ભેળા કરી અને પ્રેમ કરુણા અને સતીને રસ્તે જેણે આંક્યા છે આવા દેશના ફકીરો છે અને જે ફકીરાતનું જીવન જીવા છે એનાથી મોટી અમીરાત નથી કોઈ એટલે મારે મને એ વાત જ યાદી થઈ એટલે કહી દઉં આપણને ખબર નથી એની પહેલાં આજથી 5.5-6 વર્ષ પહેલાં અકબર બાદશાહને ખબર હતી કોના ફોટા રખાય કોની મૂર્તિઓ રખાય હા જે અત્યારે આપણે મંદિરો બનાવી મૂર્તિઓ બહુ ભણેલા બહુ ઊંચા વયા ગયા છે એકચ્યુલી વાળા એમ કે છે કે આ બધું ભગવાનને આ બધું માતાજી કે ભગવાન નો જગાડે તો એ કે અલાર્મ મૂકીને ઉઠી શકાય છે આવી વાતો કરે પણ તને અલાર્મ સંભળાય છે ક્યારે એ તો જો એ ભગવાન એમ કે નકર તો કાગડા કૂતરાના વાહનના અવાજ નો આવતા હોય પણ ભગવાન એમ કે હવે વાગ્યો એ અલાર્મ છે હવે ઉઠી જા આ પરમાત્મા પણ એને બહુ સમજાવવાની કોશિશ ન કરાય કારણ કે જેને જલારામ નથી જગાડી ગયા અને અલારામ હું જગાડવાના હતા આ એની વાતો નથી આ તો જે અંદરથી જાગી ગયા દીવડા પ્રગટી ગયા એની વાતો છે એટલે વાત આપણે એ કરતો હતો કે 5.5-6 વર્ષ પહેલા અકબર બાદશાહને ખબર હતી કોની મૂર્તિઓ રાખાય કોના ફોટા રાખાય ફતેપુર સિકરેમાં અકબર બાદશાહે બહુ મોટી વાત છે આ સાંભળજો સગમાલ અને પત્તા નામના બે રાજપૂતોના પુતળા ઊભા કરેલા શહીદ થઈ ગયા પછી એમના પુતળા ઊભા કર્યા કઈ જગ્યાએ પોતાના જનાનખાનાની સામે પોતાની રાણીઓ હવારમાં આમ દરવાજો ખોલે બારી ખોલે અને આ હિન્દુના પુતળાના મોઢા જોવે અકબર બાદશાહ્યો વાત નોંધ લેજો પેલા ગામ થઈ લઈ લેજો વાત કરવામાં થોડું ડિસ્ટર્બ થાય છે ગામ થઈ પેલા કરી લેજો હવે ખમા અકબર બાદશાહે પુતળા ઊભા કર્યા ને એના જે મંત્રીઓ હતા એને વાંધો ઉઠાવ્યો કે બુચકો તોડ દો એ હિન્દુના મંદિરને તો આપણે તોડી છે બુચકો તોડ દો બુચકો હટા દો અકબર બાદશાહ મહિને કારણ કે પોતાની રાણીઓ હવારમાં આમ દરવાજો ખોલે ના હિન્દુના રાજપૂતોના પુતળાના મોટા જોવાના નિયા ઊભા કરેલા છેલ્લે ધીરે ધીરે થતા 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 રાણીઓ પાસે વાત આવી અકબરની બેગમ પાસે એણે કીધું ઇસકો હટા દો મંદિરને તો હિન્દુના મંદિરને તો આપણે તોડી છે બુચકો તોડ દો सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये हिंदू के राजपूत का मुख देख लेंगे और एक शाहजादा ऐसा पैदा हो जाएगा तो मेरे दिल्ली की गद्दी के सामने कोई आंख उठा के नहीं देख सकेगा તો અકબર બાદશાહ બોલ્યો છે હવારમાં ઉઠીને એક વાર મારી કોઈ પણ બેગમ આનું આ રાજપૂતોનું મોઢું જોઈ લે અને એક એવો મારે શાહજાદો થાય તો મારી દિલ્હીની ગાદી અમે પછી કોઈ એને ફરવો હતો અને એને અમે આવાને જ યાદ કરી છીએ
आज पण हूँ सोना चावल ने याद करू छू कारण एवं लगे कि ते आना गीत गावा एम नहीं जे थे अब गीत गाया छे बाकी गाठिया वर्ता वर्ता सूर में मोटा कर जाए गीत अमे कोई दी गाया नहीं याद न थे साहेब दादा सोमेश्वर ने आज थी 66 वर्ष पहला वंदना करवा माटे एक डाला मथो पुरुष आयो दादा सोमनाथ ने बे हाथ जोड़ा आँख में आंबड़ा पड़ी गया अंदर वराड़ बढ़ती थी मंदिर तूटेलू थू सोमनाथ नु बे हाथ जोड़ी पगे लगी मणस पासो वो हूँ कायम याद करूस दरियाए अवाज करो दरियो जाने बोलो एवं लगे दरियाए कीधु गाय भला मणस पोता जातने लोखंडी पुरुष केवरावे तने बताई दुनिया लोह पुरुष कहे तो मजा आए हिंदुस्तान की शान है दादो सोमनाथ नु मंदिर तो तूटेलू ढगला पड़िया तू लोह पुरुष लोखंडी पुरुष आओ अवाज दरिया में आयो एवं लगे पासो पाए हा हा दरिया में खारा पानी की अंजलि भरी प्रतीक नागली दी मानसे पूर्ण रीते उभो करी जो माथे धजा न फरकाऊ तो सरदार वल्लभ पटेल अमारी प्रतिज्ञा छे साहेब ई बोल्यो ई माणस एने करी बतायो ने एटले अमे एने कायम याद करी छी दायरामां आना ज गीत गवाय बाकी कोई दी एवं तो क्या हाँपलू से ते अमार सौथी पेटी अमार बाप दादा खिस्सा कातर बहु हारा थी गया एना नाम न हो आने याद कर आवा सुरवीरो ने याद करी तो भगवती पण राजी थाय जो माया पण राजी थाय मां पीठण पण राजी थाय एटले हूँ एनी याद कराऊँ छू कि आ अपनी धरती की बात है आवी धरती की बात करवा माटे हिंदुस्तान ने माँ कहवाय दुनिया ना कोई देश ने माँ नहीं कीधी हिंदुस्तान ने एक ने माँ माँ कहवाय અને હિન્દુસ્તાનમાં ગુજરાત ને પણ માં ગુરુજરી આપણે કહી છે દુબઈ બાય માણાનું નામ છે સતાય માં ન કહેવાય હિન્દુસ્તાન ને માં કહેવાય અને ઈ માની ધરતીમાં માને યાદ કરવા બેઠા એટલે પીઠળની એકાદ રચનાને થોડી યાદી હું કરાવી લઉં હોયાને પીઠળ તો પીઠળ છે 900,000 ઘોડે ચડ્યો 9 ગણ પ્રબળ ચારણ પહોંચ્યો વરમંડ વોતર ધાર વરવડી સાત સાયર સોસિયા 9 ગણ જ્યારે વરવડી આઈને નેહડે આવ્યો શું જોગ માયા ની પછી મોગલ હોય પીછળ હોય કેવી શક્તિઓ આપણી ત્યાં કેવી જગદંબાઓ આપણી ત્યાં થઈ છે વાત જાણીતી છે એટલે આખી વાત નથી કહેતો પણ નવગણ વરુણીયાના ચરણમાં પડીને આવીને કીધું મારી બેનને સિંધમાં સુમરે કેદ કરી છે ફરી જાઉં તો વાર લાગે ટૂંકી મુદત છે માં મને કેળો કરી દે વરુણીયાએ કીધું દરિયામાં કેળો થઈ જાય તું ચરણ આવ્યું ને નેહડે આવી ગયો છે તારે બીવાની જરૂર ન હોય આ ત્રેવડ છે જગદંબાઓની શક્તિની ત્રેવડ છે તમે જોજો મને કોઈ પ્રશ્ન કરે લોકો તમે સૌરાષ્ટ્રવાળા માતાજીને બહુ માનો બધા ગુજરાતવાળા આવું મુંબઈમાં મને એક ભાઈ કીધું મેં કીધું માને તો આખું વર્લ્ડ માને છે આખું ભારત માને મને બધાય માને પણ ગુજરાતવાળા તો બહુ માતાજીના માંડવા કરે માતાજીના ગરબા નોરતા આવું બધું શું છે પછી મેં એને જવાબ દીધો માથી કોઈ મોટું નથી મેં કીધું દુનિયા મને કે નહીં એ વાત ખોટી મેં કીધું કેમ મને કે હું એમ કહું છું વિષ્ણુ ને શિવથી દુનિયામાં કોઈ મોટું નહીં મેં કીધું એને તમે માની છી દાદો છે શિવ વિષ્ણુ બાપ કહેવાય એને માની છી પણ માં એ માં જ મને કે ના હું તમને સાબિત કરી દઉં મેં કીધું કેમ મને કે ભગવાન શિવને વરવા માટે પાર્વતીજી હજારો વર્ષ તપ કરવા પડ્યા છે તો શિવ મોટો છે અને ભગવાન વિષ્ણુના ચરણમાંથી ગંગાજી જાય લક્ષ્મીજી એના ચરણ પંપાળે છે તો મને કે શિવથી વિષ્ણુથી કોઈ મોટું ન હોય એને સાબિત કરી બતાવો પછી મેં એને કીધું એક ચારણ તરીકે માની વાત આવી એટલે કહું છું ને આપને કોઈ પૂછે કે માને આપણે હું કામે માની છે એટલા માટે કારણ કે દુનિયાનો કોઈ મહાન સંત હોય ભગવાન હોય એને જન્મ તો માં આપે છે પછી મેં એને કીધું અમે શિવને માની છીએ વિષ્ણુને કીધું માની છીએ પણ માની વાત આવી એટલે ચારણ તરીકે કહું છું કે સમગ્ર ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગ છે દાદા શિવના એમાં પહેલો દાદો સોમેશ્વર આપણો સોમનાથ ત્રીજું નત્ર ખોલે તો કામદેવને ભસ્મ કરી દે પણ મેં કીધું એ તેથી કરી દેતો હોય છે અત્યારે જાઓ ને સોમનાથ બંદૂકવાળા ઊભા રાખવા પડે રક્ષણ કરવા વાળા ઊભા રાખવા પડે શું કામે ખબર કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધુબાકા કરી જાય નક્કી નહીં આ તો માની વાત આવી એટલે શિવને આપણે બહુ માની છીએ દાદો છે પણ એનું રક્ષણ કરવું પડે મેં કીધું તેથી આગળ દ્વારકાધીશ કૃષ્ણ કન્યો ત્યાં પણ બંદૂકવાળા ઊભા રાખવા પડે સિક્યોરિટી જોઈ શું કામે કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધુબાકા કરી જાય નક્કી નહીં આપણા દેશમાં મેં કીધું આપણા ભગવાનનું ધ્યાન રાખવું પડે માની વાત આવી એટલે કીધું કહું છું અને જેની માથે દુનિયા ઓળગોળ થઈ અક્ષરધામમાં ગરીબ અને મેં કીધું 30-30 ગોટા વાળી ગયા હતા ગાંધીનગરમાં આ તો મેં કીધું આપણા દેશમાં બને પણ હિન્દુસ્તાનમાં નહીં પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠી અમારી માં હિંગળાત કોઈના બાપની તેવડ નથી કે એની માથે મીઠ માંડી હગાય ભલા માણસ પાકિસ્તાનમાં બેઠી છે જોજો કોકદી જાવ તો દર્શન કરજો અને પાકિસ્તાનના વડાપ્રધાનને એમ કહેવું પડે
પછી રાજા પરવેજ હોય કે મુસરફ હોય એને એમ કેવું પડે કે ઓ મુજી નાની નાની પ્રાર્થના કરવા જઈશ મુજી નાની મેરે દીકરે જી દયા કર મેરે દીકરે જી દયા કર એને ભીખ માંગવી પડે અને હિંગળાજ ગયા છે એને ખબર છે ત્યાં સોનાના સતરના ગાડા ભરાય એટલા ઢગલા પડ્યા છે મંદિર પાસે મંદિરને દરવાજા નથી પણ ત્યાં કોઈ લેવા માટે જાય અને એની આંખની બોટીઓ બહાર ન કાઢી નાખે તો અમારી શક્તિ ન કહેવાય અમારી માં ન કહેવાય માનું કોઈથી રક્ષણ ન કરવું પડે માં બધાનું રક્ષણ કરે માં ફક્ષણ ન કરે માં જ રક્ષણ કરે મને કોઈ પૂછેલું ગઢવી માતાજી પાડાને બકરાને ખાય મેં કીધું આ મને કે ખાય મેં કીધું આ પાડાને બકરા જ ખાય ખોરાક છે મને કીધું પાપ ન લાગે પશુને ખાઈ જાય મેં કીધું પશુ નહીં મને કે તો એ પશુ જ કહેવાય મેં કીધું એ ખોટી વાત છે કોઈ પણ સડાવતા હોય એ બધી ખોટી વાત છે એ પાપ જ છે આ મેં કીધું બે બે કરતા બકરાના ઘેરામાં બકરા રખડે એ નહીં બિચારા આ પાડા કીધું ખાડુમાં કૂંદા રખડે એને ન ખાય અમારી આયુ કોઈ દી ન ખાય તો ચડાવી દેવામાં આવે હા એને ખાય કોઈ દી તો ભૂવો ધૂણીને એમ કે માતાજી બોકડો માગે કોઈ દી કોઈ ભૂએ કીધું માતાજી સિંહ માગે ડાલા મથો કારણ કે એ તો એને ફોડી મળી નાખે ને હું નથી માનતો આ વસ્તુને પૂર્ણ રીતે મીઠા નિવેદ ખાય એ બરોબર છે બાકી માવ મારી નાખે કોઈ મને કહે તો ક્યાં પાડા બકરા ખાય પછી મેં એને કીધું ખાંજ પીડે હાથ કોથળી પીવે ગામડું ગામ હોય કે નગર હોય ઓળે આંખો આવી હોય બોલાવ્યો થાય નહીં આખા પરિવારને નડતો હોય ગાય ગોરાણી અને ગોત્રી જેને મૂકી ન હોય બેન દીકરીને હામુ હલાતો ન હોય બેફામ ગાળ્યું બોલતો હોય અને બજારમાં હેલો જતો હોય ગરીબની દીકરી પાણી ભરીને હામે હાલી આવતી હોય ને આને લો જોવે અને ખબર પડે કોઈ એકલી સોનોનો દારૂ પીને આવે છે અને એ દીકરી ધ્રુજવા માંડે ઊભી જાય અને એની જાંજરીઓ જેથી બંધ થઈ જાય ને તેથી માં એમ કહે કે હવે થાય છે માટીનો દીકરો જો હાડા ચડતી રહેવા જો તો હોય આની થી ઠળ રોકવાઓ ઊભો કેરી ના ફૂલ નહીં તો ચામુંડા નો કહેવાઓ ઈ પાડા બકરા ખાય બાકી પશુ કોઈ દી માતાજીવ ખાય નહીં પહોળાને કોઈ દી માં મારે નહીં વાત બધી ખોટી છે કોઈ સડાવવાનું કહેતો હોય તો ન માનતા અને બહુ સડાવવાનું કહેતો કંઈ તમે જરાક અખતરો કરો માં કેમ ખાય છે એમને દેખાડો આ તો જોગમાયા છે શક્તિ પણ ખેર આપણે એ બાજુ નથી જવું પણ નવગણને જ્યારે વરુડીએ કીધું દરિયામાં ખેડો થઈ જાય અને પછી કેળો થઈ ગયો જે આપ જાણો છો પછી પણ એને કીધું કે પઠોપીર એવો હતો અમીર હુમરાને હુમરાએ એને વંશમાં કર્યો હતો કે અમીર સુમરાને દુશ્મનાવટ કરી અને કોઈ જો જાય તો પઠોપીર એને ભસ્મ કરી દીધું એટલે વરુડી આવીને નવઘણ કહે છે કે માં તમે દરિયામાં કેળો કરી દે એ તો વરદાન આપી દીધું છે પણ મારે પઠાપીરનું શું કરવું પઠોપીર ભસ્મ કરી દીધું આ પ્રસંગને આ એ લીલામાંને ગમે છે એટલે હું કહું છું આ રચના કાયમ આરતીમાં વગાડે છે માતાજી એટલે અને પઠાપીરની જ્યારે વાત આવી ત્યારે વરુડે એમ કીધું કે જો પઠાપીરને વંશ કરવો હોય તો થોડુંક આગળ આજીને કાંઠે જવું જોઈએ આ પીઠળના સાનિધ્યમાં તો પીઠળ તો કે હા કાકા બાપાની નવ દીકરીઓ છે દુર્ગાનો અવતાર આ પીઠળના ચરણે જાય ને પઠાપીરથી તને એ બચાવી પાણી ભરીને દીકરીઓ જાતી હશે આજીમાંથી ત્યાં જઈ અને વંદના કરજે માં પીઠળ તારી સહાય કરશે વરુડિયાએ કીધું ત્યારે નવગણે કીધું માં હું ઓળખું કેવી રીતે માને પીઠળને આઠ નવ બેનું હોય તો પછી વરુડિયાએ એની ઓળખાણમાં એક દુઃખ કીધું પીઠળની ઓળખાણમાં કે આવી રીતે જાતી હોય માં પીઠળે છે શું કે હાથ કચોળો સર ઘડો ચરણમાં પડી જાય છે ટૂંકમાં નવખણ આવ્યો આયનું ઈનું રૂપ જોયું ઘોડા માથે જેમ કેળનો સ્તંભ ધરાસા થાય પવન લાગે એવી રીતે ઘોડામાંથી પડ્યો ચરણમાં પડી ગયો નવગણ હે માં પીછળ મને બચાવી લે પઠાપીરથી અને ભગવતીને ખંભે થાબળી હતી ભેળ્યું એ થાબળી આપી કાલે આ થાબળી તારા ખંભે રાખજે હવે પઠોપીર તારું કાંઈ નહીં બગાડે સરસ હવે તારું કાંઈ નહીં બગાડે બગાડી શકે પઠોપીર આ થાબળી કેમાં પણ પઠોપીર ભસ્મ કરી દો તો કે ભસ્મ કરવાની વાત તો પછી છે નવગણ પણ આ થાબળી પીછળની તારા ખંભે રાખજે
અમીર હુમરામાં લડવા માટે જો પઠોપીર તને તરવાર દેવા માટે ન આવે તો હોયાની પીછળ બોલી ન બોલી આ તને વચન આપું છું અને દરિયો પાર કરીને આવ્યા દરિયામાં કેડો વરુડિયાએ કર્યો સામે કાંઠે આવ્યા ને પઠોપીર હાથમાં તરવાર લઈને આવ્યો અને આવીને એટલું કીધું નવગણ પીછળના સ્વરૂ કે હા કે હું માં પીછળના પ્રતાપે આવડો મોટો છૂટ થઈને બેઠો છું પઠોપીરે કીધું હાલે આ તરવાર અને તારા ખંભે ધાબળી છે એટલા માટે હું રાજી થયો પીછળની ધાબળી છે એટલે હવે તારો અમીર હુમરાની સેના કાંઈ નહીં બગાડી ગયો હગે હું પણ તારે હારે છું પણ ધાબળી જોઈ અને પઠોપીર લીજો પીછળની ધાબળી જોઈ એટલે મેં આ રચના લીલામાને બહુ ગમે છે એટલે કે હે Yeah.